ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથિક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોના વાયરસની દહેશતને પગલે રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તકેદારી દાખવવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે ભરૂચ આરોગ્ય વિભાગે જિલ્લાના 40 જેટલા લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું છે અને આ તમામ તાજેતરમાં વિદેશ પ્રવાસથી પરત આવ્યા છે. તેમજ વિદેશ પ્રવાસથી આવેલા આ 40 જેટલા લોકો આરોગ્ય વિભાગના સંપર્કમાં હોવાની પુષ્ટિ થવા પામી છે અને અત્યાર સુધી ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 27 લોકોને 14 દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા અને કોર્સ પૂરો થતાં કોરોનાના કોઈ જ લક્ષણ ન દેખાતા તંત્રએ હાશકારો લીધો હતો. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ જિલ્લામાં કોરોના વાયરસને લઈ ચિંતાની કોઈ જ બાબત નહીં હોવાનું જણાવ્યું છે અને તકેદારી રાખવાની અપીલ કરી છે. તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથિક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા રોગ પ્રતિકારક હોમિયોપેથિક દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. હું હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડૉક્ટર કેતન કે પટેલ આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષની કચેરી દ્વારા ભરૂચ જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક ઉકાળા તથા હોમિયોપેથિક દવા કે જે આર્સેનિક R30નું વિતરણ કરાયું છે, જે કોરોના વાયરસ માટે જે કોરોના વાયરસની સામે લડવા રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. તો આ માટે ભરૂચની જાહેર જનતાને આનો લાભ લેવા વિનંતી. હું ડૉક્ટર જેડી પરમાર, સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલ ભરૂચ. આજે જ્યારે કોરોના વાયરસનો ચેપ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે અને ભારતમાં પણ 81 જેટલા કેસો કોરોના વાયરસના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાયરસની સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવો એક ઉકાળો તૈયાર કરવામાં આવે છે અને હોમિયોપેથિક ડિપાર્ટમેન્ટવાળા દ્વારા એક દવા આર્સેનિકા R30 નામની દવા તૈયાર કરવામાં આવી છે. આ દવાથી કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આજરોજ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે આ ઉકાળા અને આ હોમિયોપેથિક ગોળીનું આજથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ઘણા બધા લોકોએ તેનો લાભ લીધો છે, સ્ટાફના અને અન્ય દર્દીઓ પણ એનો લાભ લીધો છે અને આ વિતરણ ચાલુ રહેશે અને બધાને આનો લાભ લેવા માટે મારી વિનંતી છે. વિનોદ ઠાકર, KTV ન્યૂઝ, પાટણ.